હેલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો તમે બધા? અમે અહીંયા મજામાં છીએ. હવે આજે જો આપણે એવું સાંભળ્યું કે બહાર તો બધે ઘેર ઘેર સફરજનના ઝાડ હોય ને પેરુના ઝાડ હોય. અમુક હદે એ વાત સાચી બી છે, ઘણા ઘરોમાં હોય છે. મેં આજે રસ્તા ઉપર એક સફરજનનું ઝાડ જોયું. જુઓ, તમને બતાવું કે કેવું છે. જો આ બધા એપલ્સ છે, અને એપલનું ઝાડ ઝીણા ઝીણા છે, આવા નવા ખરી જતા લાગે છે. શું આવું હોય છે. અહીંયા ઘણી જગ્યાએ મોટા મોટા સફરજનના પણ ઝાડ હોય છે, પેરુના બી હોય છે. પેરુનું તો અમારા ઘર પાસે જ છે. એ સિઝન આવશે ને એની ઉપર પેરું આવશે ને, એટલે હું ચોક્કસ એનો પણ વિડીયો તમને બતાવીશ. અને બસ આવા જ અવનવા વિડીયો માટે ફોલો કરી લેજો. જો તમે ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. જો આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો ફરી મળીશું આવા જ કોઈ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, બાય. જો આ બધા એપલ્સ છે, અને એપલનું ઝાડ ઝીણા ઝીણા છે, આવા નવા ખરી જતા લાગે છે. શું